અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં થશે ભેગી, વરસાદ તરખાટ મચાવશે. રાજ્યવાસીઓ સાવધાન થઈ જજો, કારણ કે ઓગસ્ટના અંતમાં વરસાદ ભારે હશે. આ દરમિયાન ડબલ ડિજિટમાં વરસાદ ખાબકશે. મોટાભાગના વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોએ જોરદાર આગાહી કરી છે, ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. રાજ્યવાસીઓ સાવધાન થઈ જજો, ઓગસ્ટના અંતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. આ દરમિયાન ડબલ ડિજિટમાં વરસાદ ખાબકશે. મોટાભાગના વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત દ્વારા જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલુ મહિનામાં વરસાદને લઈ પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં સારામાં સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર છે, જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન ખંભાતના અખાત પાસે 22, 23 અને 24 તારીખે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ભાલ પંથકમાં વરસાદ પડશે, જ્યારે દરિયા કિનારાના વિસ્તારમાં સારો વરસાદ પડશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ સારો વરસાદ પડી શકે છે. તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે, જે 24 અને 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે, જે બાદ ગોધરા, છોટાઉદેપુરમાં આવશે, જ્યારે અરબ સાગરનું સર્ક્યુલેશન નબળું પડશે અને લો પ્રેશર સાથે મર્જ થશે. બે સિસ્ટમ મર્જ થશે અને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે. આ બંને ભારે સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે 24 અને 25 તારીખે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થશે, જેના લીધે તમામ રિજનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. વધુમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પણ જણાવે છે કે ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વરસાદ ભૂક્કા બોલાવશે. મોટાભાગના વિસ્તારોમાં 5 થી 7 ઇંચ વરસાદની શક્યતા છે. 50% થી વધુ વિસ્તારમાં ડબલ ડિઝિટમાં વરસાદ પડી શકે છે. 9 ઇંચથી પણ વધુ વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ વરસાદ ખરેખર ભારે હશે. અરબ સાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમની અસરથી સારા અને અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં મેઘરાજા ફરીથી બોલાવશે ધડબડાટી. 7 દિવસ ક્યાં ક્યાં છે અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 5 દિવસ ગાજવીજની આગાહી છે. આ સાથે આગામી 3 દિવસ માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજાએ આજથી અનેક વિસ્તારોમાં મેઘમહેર શરૂ કરી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હાલ ઉત્તર બાંગ્લાદેશ પર એક લો પ્રેશર બનેલું છે અને તેની સાથે જોડાયેલું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેનું આવનારા 48 કલાક માટે મૂવમેન્ટ પશ્ચિમ બાજુ રહેશે. ઇસ્ટ સેન્ટ્રલ એરેબિયન સીની આસપાસ પણ લો પ્રેશર બનેલું છે અને તેની સાથે જોડાયેલું સર્ક્યુલેશન છે, જે ગોવા પોસ્ટ પાસે છે, જેની મૂવમેન્ટ ઉત્તર બાજુ છે, જેના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે અત્યંત ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે આજની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં 5 દિવસ વરસાદનું પૂર્વાનુમાન છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રામાશ્રી યાદવે વધુમાં જણાવ્યું છે કે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આ ઉપરાંતના ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. રામાશ્રી યાદવે શનિવારે જે માહિતી આપી તેમાં ખાસ તેમણે જણાવ્યું હતું કે પંચમહાલ અને છોટાઉદેપુર માટે
ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ આગાહી રવિવાર માટેની છે. રવિવારે જે છે તે પંચમહાલ છોટાઉદેપુર માટે અત્યંત ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે પાંચમા દિવસ એટલે કે સોમવારની આગાહી જણાવતા કહ્યું છે કે ભાવનગર, નર્મદા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મંગળવાર માટેની આગાહીની વાત કરીએ તો મંગળવારના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, મહેસાણા તથા આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મંગળવારે પણ છે. ત્યારબાદ વાત કરીએ બુધવારની. બુધવારે એટલે કે સાતમા દિવસે મહેસાણા, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 5 દિવસ ગાજવીજની આગાહી છે. આ સાથે આગામી 3 દિવસ માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી પણ આપી છે. ગુજરાતમાં આ દિવસથી વધશે વરસાદનું જોર. આ જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ. ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના છે. બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી પસાર થશે અને ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. હાલ આ સિસ્ટમ છેલ્લા 2-3 દિવસથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર સ્થિર થયેલી છે અને આગામી 1-2 દિવસમાં સિસ્ટમ ત્યાંથી આગળ વધશે. આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે. સૌથી પહેલાં આ સિસ્ટમ મધ્ય ભારત પર પહોંચશે અને ત્યાં ભારે વરસાદ પડશે, જે બાદ તે ગુજરાત પર આવશે અને ત્યાં વરસાદ આપ્યા બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે. હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે, જે બાદ ગુજરાતમાં આગામી આખું અઠવાડિયું આ સિસ્ટમની અસર રહે તેવી સંભાવના છે અને તેના કારણે સતત ઘણા વિસ્તારોમાં વરસાદ થશે. ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે ભારે વરસાદ? આ એક મોટો સવાલ છે. ગુજરાતમાં હાલ વરસાદનું થોડું વધારે પ્રમાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ સારો વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ નથી અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળી છે. હાલની સ્થિતિ પ્રમાણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી વરસાદનું પ્રમાણ વધારે રહેશે, જેમાં 24 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જે બાદ ગુજરાતમાં 25 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે, એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર શરૂ થશે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં 25 ઓગસ્ટથી લઈને આગામી 4 દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વધશે અને ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 1 જૂનથી 22 ઓગસ્ટ સુધીમાં સરેરાશ કરતાં 2% વધારે વરસાદ થયો છે, જ્યારે 20થી વધારે જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. જૂન મહિનામાં શરૂ થયેલા ચોમાસાના 1.5 મહિના પસાર થઈ ગયા છે અને હવે 1.5 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. આ સમયે ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટ છે, તે કદાચ આ નવા વરસાદી રાઉન્ડમાં પૂરી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ? હવે ભારે વરસાદની જો વાત કરીએ તો વરસાદનું જોર ક્યારે વધશે, કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, આ સવાલનો જવાબ પણ મેળવીએ. ગુજરાતમાં બંગાળની ખાડીની અસર સૌથી પહેલાં દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાતને થવાની શરૂઆત થશે અને ત્યારબાદ આગળ વધીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેની અસર દેખાશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત રીજનમાં 25 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાં 25-26 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધશે.
જે બાદ 27 અને 28 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. સૌ પ્રથમ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ વધવાની શક્યતા છે. જે બાદ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ અને પાટણ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. 25-30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. ગુજરાતમાં અડધાથી વધારે ચોમાસું પૂરું થઈ ગયું છે, ત્યારે સરકારે જારી કરેલા આંકડા પ્રમાણે રાજ્યના ડેમોમાં પાણીનો કુલ સરેરાશ જથ્થો 63.20% છે. જો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવેલા જળાશયોમાં પાણીનો સંગ્રહ ખૂબ ઓછો થયો છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સરેરાશ 30.52% જેટલો જ પાણીનો સંગ્રહ થયો છે. વાત કરીએ કચ્છની તો કચ્છમાં 50.55%, સૌરાષ્ટ્રમાં 54.22% તથા મધ્ય ગુજરાતમાં 54.47% જેટલા પાણીનો જથ્થો હાલ છે. દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે અહીંના ડેમોમાં સરેરાશ 76.16% જેટલા પાણીનો જથ્થાનો સંગ્રહ થયો છે. આગામી નવા રાઉન્ડમાં આ ડેમોમાં વધારે પાણી આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.